जय श्री कृष्ण। श्री वाल्मीकि रामायण सर्ग 38मो। राक्षस मारीच अने सुबाहुनो पराजय। छठा दिवसे बन्ने राजकुमारो एकाग्र चित्त थईने यज्ञनो रक्षण करवा लाग्या। आजे राक्षसो अवश्य आवशे ज एवो विचारीने तेवो बन्ने भाई युद्ध माटे तैयार रहेवा लाग्या। गमे तेवो युद्ध करवो भले पड़े पण यज्ञमां विघ्न न आववुं जोईए, आना माटे बन्ने भाईओ આવું વિચારીને સજાગ બનીને તૈયાર ઊભા જ હતા। ત્યાં તો ભયાનક ઉત્પાતો થવા લાગ્યા, શોર બકોર સંભળાવા લાગ્યો। મારીચ અને સુબાહુ નામના રાક્ષસો તેમના સાથીઓ સાથે દોડાદોડ કરવા લાગ્યા અને આશ્રમમાં જઈ યજ્ઞ ઉપર રુધિર વરસાવવા લાગ્યા। મુનિ વિશ્વામિત્ર બિલકુલ ચલિત થયા નહીં, તેમણે સ્થિર ચિત્ત સાથે યજ્ઞ કાર્ય ચાલુ રાખ્યું। રામ અને લક્ષ્મણ ભયાનક રાક્ષસોને જોઈને તેમની સામે આવીને ઊભા રહ્યા। તેમને જોઈને રાક્ષસો તેમનો વધ કરવા માટે આગળ ધસ્યા। એ જોઈને શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે ભાઈ, આ દુષ્ટ રાક્ષસોને હું હમણાં જ વાયુની જેમ વિખેરી નાખું છું, તે તું જો। તેમણે માનવાસ્ત્રનું સંધાન કર્યું, ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને સામે આવી રહેલા મારીચ પર છોડી દીધું। એ બાણ મારીચના હૃદયમાં પહેસી ગયું। તેના ભયંકર આઘાતથી મારીચ દૂર દૂર ફેંકાઈ સમુદ્રમાં જઈને પડ્યો। દૂર જતા મારીચને બતાવીને રામે કહ્યું કે હે લક્ષ્મણ, શીતેયુ નામનું માનવાસ્ત્ર મારીચને મૂર્છિત કરીને લઈ જાય છે, તે તું જો, તે મરશે નહીં। હવે બાકીના રાક્ષસોનો હું વધ કરીશ। શ્રી રામે અગ્નેયાસ્ત્ર ધનુષ્ય પર ચઢાવી ધસી આવતા સુબાહુ પર છોડ્યું। તેનો પ્રહાર સુબાહુના મર્મસ્થાનમાં થતાં જ તે મોતને ભેટ્યો। બીજા જે રાક્ષસો સામે આવ્યા તે સર્વેને રામે પ્રાણરહિત કર્યા, એટલે બાકીના જીવ બચાવીને નાસી ગયા અને ફરી દેખાયા જ નહીં। રાક્ષસોને હણીને વિજયને વરેલા શ્રી રામને ઋષિમુનિઓએ અભિનંદન અને આશીર્વાદ આપ્યા। યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો। આથી મુનિ વિશ્વામિત્ર અતિ પ્રસન્ન થયા અને તેમણે શ્રીરામ લક્ષ્મણની પ્રશંસા કરી કહ્યું કે આજે આ સિદ્ધાશ્રમનું નામ સફળ થયું। હે સજ્જનો, સિદ્ધાશ્રમ આશ્રમમાં ભગવાન વિષ્ણુએ તપ કર્યું હતું, સિદ્ધાશ્રમમાં વામન સ્વરૂપ ધારણ કર્યું હતું, તે જ વિષ્ણુએ શ્રી રામ સ્વરૂપે સિદ્ધાશ્રમમાં આવીને મુનિઓનું અને યજ્ઞનું રક્ષણ કર્યું। પરમાત્મા વિષ્ણુએ દેવના કાર્યો કરવા માટે જ શ્રી રામ રૂપે જન્મ ધારણ કર્યો હતો। જય શ્રી કૃષ્ણ।